समाचार सूरत थी सूरत शहरना तमाम ओवरब्रिज पर टू व्हीलर ने नो एंट्री करी देवामां आवी छे। आज अने आवतीकाल एम बे दिवस माटे शहरना तमाम ब्रिज पर टू व्हीलर नहीं लई जई शकाय। ઉત્તરાયણના પર્વને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના તમામ ઓવરબ્રિજ પર પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે। તો દર વર્ષે સુરતમાં તંત્ર દ્વારા આ તકેદારી રાખવામાં આવે દોરાના કારણે લોકોના ક્યારેક અકસ્માત થતા હોય છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે રોડ ઉપર જે ટુ વ્હીલર ચાલકો હોય છે ત્યારે જે દોરા છે વચ્ચે આવતા હોય છે અને ત્યારે અકસ્માત થવાની જે શક્યતા રહી હોય જોઈ શકાય। સીધા દ્રશ્યો આ જે છે રોડ ઉપર જે દોરો આવી જતાની સાથે જે બાઇક ચાલકો છે તે અટવાયા હતા અને પોલીસ દ્વારા તાત્કાલિક અહીંયા પહોંચી અને આ જે દોરો હટાવ્યો હતો અને લોકોને જે અપીલ કરવામાં આવી રહી છે કે લોકો જ્યારે ટુ વ્હીલ ઉપર ઘરની બહાર નીકળતા હોય છે આ બે દિવસ માટે ત્યારે નાના બાળકોને આગળ ન બેસાડે અને ખાસ કરીને જે સાવચેતીપૂર્વક અને ધીમે જે બાઇક ચલાવે તે માટેની અપીલ પણ કરવામાં આવે છે। કારણ કે રોડ ઉપર જ્યારે જે કાતિલ દોરા જ્યારે આવતા હોય છે અને ત્યારે ગળાના ભાગે આવવાની શક્યતાના કારણે નાના મોટા અકસ્માત થવાની શક્યતા રહેતી હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરને આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે નો એન્ટ્રી કરી દેવામાં તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરના તમામ ઓવરબ્રિજો ઉપર ટુ વ્હીલર ચાલકો માટે નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે। આજે અને આવતીકાલ માટે બંને દિવસો માટે ટુ વ્હીલર છે તે જે છે ટુ જે ઓવરબ્રિજ ઉપર જઈ નહીં શકે અને તેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી તમામ ઓવરબ્રિજ ના નાકા ઉપર પોલીસ તૈનાત કરવામાં આવી છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છે તે પ્રમાણે કે ઓવરબ્રિજના તમામ નાકા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। કારણ કે ટુ વ્હીલર ચાલકો છે તે બ્રિજ ઉપર જઈ ન શકે અને ખાસ કરીને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કારણ કે લોકો પોતાના ફેમિલી સાથે જ્યારે ટુ વ્હીલર ઉપર જતા હોય છે અને જે પતંગના જે દોરા છે ત્યારે બ્રિજ ઉપર આવતા હોય છે અને કોઈ અકસ્માત ન થાય તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર તરફથી જે રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અહીંયા જે પોલીસ કર્મી છે ક્યાંના ઉભા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અહીંયા જે તૈનાત કરવામાં આવી છે કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા? સર હિન્દીમાં બોલે ચાલે? ગુજરાતી। ક્યું ઇધર ખડે હો? ઇધર લોકો કે જાન બચાને કે લિયે હમ ખડે હૈ તો ઉનકી સુરક્ષા કે લિયે હમ યહાં પર તૈનાત હૈ। કિન લોકો કો યહાં બ્રિજ ઉપર નહીં જાને દિયા જા રહા હૈ? બાઇક વાલો કો। બાઇક વાલો કહી શકાય છે કે અહીંયા બાઇક ચાલકોને જે ટુ આજે ઓવરબ્રિજ ઉપર જવા માટે જે છે નથી જવામાં આવતા, કારણ કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને દિવસ માટે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કારણ કે જે કાતિલ દોરા હોય છે અને ગળાના ભાગે આવતા હોય છે અને તેના કારણે અકસ્માતથી બચવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।